નવસારીના વિવિધ પરપ્રાંતીય વિસ્તારોમાં મજૂરો અને કામદારોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મસમોટી લાઇન લગાવીને રજીસ્ટ્રેશનની શુભ શરૂઆત કરી છે। હાલમાં પરપ્રાંતીય વિસ્તારોમાં કામદારોની મોટી લાઇન જોવા મળી રહી છે અને તે લાઇનમાં ઉભેલા લોકો પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે અને તેનું કારણ છે સતત લંબાયેલું લોકડાઉન। કોરોનાને કારણે કેન્દ્ર સરકારે અનેક દિવસોથી લોકડાઉન લાદતા શ્રમિક અને કામદાર વર્ગ કામધંધો બંધ થતા ઘર ચલાવવાની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે તેની પાસે વતનની વાટ પકડતા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી। ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા પરપ્રાંતીય મજૂરો તેમજ કામદારોને પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થાની શરૂઆત કરતા નવસારી જિલ્લામાં વસતા મોટાભાગના પરપ્રાંતીય લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે જે તે વિસ્તારમાં લાઇન લગાવી છે। જે લોકો બહારના પ્રાંતમાંથી આવેલા છે, અત્યારે આપણે બિહારનું પટના અને ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ અને લખનૌ એમ ત્રણ જગ્યાની ટ્રેનો માટેનું કલેક્ટર સાહેબે સૂચના આપી છે। એનું લિસ્ટ આપણે પહેલાં બનાવ્યું, યાદી બની ગઈ, હવે એ યાદી આપણે મોકલી અને એમાં એના અનુસંધાને સરકારમાંથી આપણને સૂચના આવી છે કલેક્ટરશ્રી મારફતે કે આના માટે જે ચોક્કસ ભાડું નિયત કર્યું છે એ ભાડું દરેક લાભાર્થી પાસેથી લેવાનું છે, એટલે એ પ્રમાણે આપણે ભાડું લઈ રહ્યા છીએ અને જે ભાડું લઈએ છીએ એની નગરપાલિકા પાકી સિક્કાવાળી રિસિપ્ટ આપે છે, એટલે કોઈનું પણ પૈસો ખોટી રીતે લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને રિસિપ્ટ વગર કોઈએ પૈસા નહીં ભરવા પણ મારી સ્પષ્ટ સૂચના છે। રિસિપ્ટ પોતે મેળવી અને સાચવી રાખવાની રહેશે અને જ્યારે પણ આ લાભાર્થીઓ માટે ટ્રેન નક્કી થઈ જશે, આ પૈસા ભાડું ભરાશે સ્ટેશન માસ્તરને, ત્યારબાદ ટ્રેન બુક કરવામાં આવશે અને ટ્રેન બુક થયા પછી દરેક લાભાર્થીના મોબાઈલ અમારી પાસે છે, એટલે દરેક શ્રમિકોને અમે આ મોબાઈલ ઉપર જાણ કરશું કે તમારે આ સમયે સ્ટેશન પર આવી જવાનું છે, ત્યારે સ્ટેશન પર પોતાનો સાથે ખાવા પીવાનું લઈ અને આ લોકો આવી જાય એટલે એમને ટ્રેનમાં બેસાડીને ટ્રેન રવાના કરવામાં આવશે। પરપ્રાંતના કામદારોએ તેમજ મજૂરોને પોતાના વતન નિઃશુલ્ક લઈ જવા માટેની વાત સામે આવી હતી, પણ આ મામલે ચીફ ઓફિસરને પૂછતા તેઓએ મફત પરિવહન અંગે કોઈ જાહેરનામું ન આવ્યું હોવાની વાત કહી હતી, સાથે જ વિવિધ રાજ્યોના જિલ્લા માટે નિયત કેટલી રેલવે ભાડાની રકમ ફરજિયાત ચૂકવવાની રહેશે તેવી વાત પણ સામે આવી હતી, જેથી લોકડાઉન મધ્યમાં કેન્દ્ર સરકારની નિઃશુલ્ક પરિવહન સેવા આપશે તેવી વાત પાયાવિહોણી પુરવાર થઈ હતી। NTC ન્યૂઝ નવસારી।